તરફ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વરુના આતંકથી દહેશત મચી છે। 5 દિવસ બાદ ફરી વરુએ બાળકી ઉપર હુમલો કર્યો છે। વરુના હુમલામાં 7 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થઈ છે। હાલ તો બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે વરુના હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ગયા છે। એટલું જ નહીં, વરુના આતંકથી બહરાઈચના 100થી વધુ ગામોની અંદર ભય ફેલાઈ ગયો છે। આ તરફ વરુના હુમલાની માહિતી મળતા વન વિભાગ અને પોલીસની ટીમ એક્શનમાં આવી છે। વરુને શોધવા માટે વિવિધ ટીમો કામે લાગી છે। વન વિભાગની 15 ટીમ વરુની શોધખોળ કરી રહી છે। જો કે અત્યાર સુધીમાં 4 વરુને પકડવામાં વન વિભાગને સફળતા મળી, જ્યારે કે આ પકડાયેલા વરુને ગોરખપુરના ઝૂમાં મોકલવામાં આવ્યા છે। હજુ પણ 2 વરુ પકડવાના બાકી છે, જેને લઈ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। વન વિભાગ હાલ 75 સ્ક્વેર કિલોમીટર વિસ્તારની અંદર સર્ચ કરી રહી છે। अभी हमारी पूरी टीम DFO सर के गाइडेंस में सारी टीम यहाँ उपस्थित होने वाली है, और ड्रोन चला के डिटेक्ट भी हुआ है कि ये जो एक टापू आप लोगों को कई दिनों से रिपोर्टिंग कर रहे हैं, पता है टापू पे डिटेक्ट हुआ है, वहीं पे ऑपरेशन चलाया जाएगा। तो क्या सिंगल डिटेक्ट हुआ था या दोनों ट्रेस हुए थे? दोनों ट्रेस हुए थे, तो मे भी पॉसिबिलिटी है कि आज या कल में हमारे DFO सर, बहुत जी जान से पूरी टीम लगी हुई है, CCF मैडम, CF सर कंटिन्यू रात में भी गश्त कर रहे थे, तो सारे लोग लगे हुए हैं, आज या कल में पकड़ा जाएगा। साथ में और भी ये आप तो फॉरेस्ट हैं, उसके अलावा मुझे लगता है पुलिस की टीम से सब लोग, पुलिस का सहयोग तो बहुत अच्छा रहा है। ये हमारी पूरी टीम पुलिस की ही है, ये हमारे फॉरेस्ट के साथ ही हैं, सारे लोग लगे हुए हैं।